ઘરફોડ ચોરી સહિત વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા પૂર્વ પોલીસે 10 દિવસ અગાઉ પણ 11 બાઇક સાથે એક ઇસમ ઝડપી પાડ્યો હતો. અને એકવાર ફરી બનાસકાંઠા જિલ્લામાં મોટરસાયકલ ચોરીનો મોટો ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસને પણ સફળતા મળી છે. એલસીબી પોલીસે પણ 10 બાઇક સાથે 2 ઇસમોની અટકાયત કરતા વાહન ચોરીનો મોટો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય મહિનાઓથી મોટરસાયકલ ચોરીના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો હતો. ત્યારે બાઇક ચોરીના આ ગુનામાં એલસીબી પોલીસે બાતમીના આધારે પાલનપુર ડીસા હાઈવે રોડ પર પરફેક્ટ રેસીડેન્સી પાસે વોચ ગોઠવી હતી. તે સમયે ડીસા તાલુકામાં આવેલા ભોયણ ગામનો હિતેશ સોનારામ ગેલોત નામનો શખ્સ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ત્યારે પોલીસે બાઇક ચોરીને લઈ આકરી પૂછપરછ કરતા તે થરાદ ધાનેરા ડીસા સહિત રાજસ્થાનના બાગલાથી મોટરસાયકલ ચોરી કરી 2 મોટરસાયકલ ડીસા ખાતે વેચવા ઉપરાંત અન્ય મોટરસાયકલ થરાદની આશાપુરા સોસાયટીના રમેશ શંકરભાઈ રાજપૂતને સસ્તા ભાવે વેચી હોવાની કબૂલાત કરી હતી. વધુમાં આ ઇસમ બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં પણ મોટરસાયકલની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તમામ મોટરસાયકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમારા બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબે એલસીબી સ્ટાફને સૂચના આપેલી, અમારા ઇન્ચાર્જ પીઆઈ સાહેબને બોલાવીને સૂચના આપેલી કે શહેર વિસ્તારમાં મિલકત સંબંધી જે ગુનાઓ બનેલા છે એ શોધી કાઢવા જરૂરી છે. જેના આધારે અમારા સાહેબે અમારા જે એલસીબીના સ્ટાફને સૂચના કરેલી અને એના આધારે આજે પાલનપુર શહેર વિસ્તારમાં અમારો સ્ટાફ બધો આ બાબતે મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગમાં નીકળેલા અને પેટ્રોલિંગ ફરતા ફરતા એમને ડીસા હાઈવે ઉપર જતા એક હિતેશ ગેલોત કરી છોકરો છે એ શંકાસ્પદ બાઇક સાથે મળી આવતા એને પૂછપરછ કરી તો એની પાસે જે બાઇક હતું એ ચોરીનું હતું એને કબૂલાત કરી. વાહનોની ચોરી કરવામાં આ ઇસમ ડુપ્લિકેટ ચાવી બનાવી મોટરસાયકલની ચોરી કરતો હતો. ત્યારે હાલ એલસીબી પોલીસે 2,91,000ના મુદ્દામાલ સાથે 2 ઇસમો ઝડપી પાડી અન્ય ચોરીનો ભેદ ઉકેલાય તે માટે તપાસ હાથ ધરી છે.